અંતરાલ બાદ ભક્તિરસમાં આપનું સ્વાગત છે. ગાયત્રીયે દેવ્યે નમઃ. વેદોએ માતા ગાયત્રીનો ખૂબ જ મહિમા ગાયો છે. કહ્યું છે કે મનુષ્ય માટે જો કોઈ સાચું અને શ્રેષ્ઠ શરણું હોય તો તે છે માં ગાયત્રી. ગાયત્રીથી બધી જ કામનાઓની સિદ્ધિ થાય છે. ગાયત્રી પરબ્રહ્મ પરમાત્માની સર્વોચ્ચ શક્તિ છે, જે સૂર્યની પરમ શક્તિ છે. ત્યારે કેવી રીતે કરશો ગાયત્રી ઉપાસના અને ગાયત્રી ઉપાસનાથી કેવા પ્રકારના ફળની થાય છે પ્રાપ્તિ, આવો જાણીએ આશુતોષભાઈ આચાર્ય પાસેથી. હું આશુતોષ આચાર્ય ભક્તિરસની આ રસદાર અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ભગવતી ગાયત્રી વિશે. ગાયત્રી છે શું, એની આરાધના કરવાથી બ્રહ્મત્વની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, આ મૂળભૂત જોઈએ તો વેદોની અંદર ત્રિપદા ગાયત્રી છંદ કયો છે. આ ગાયત્રી છંદ છે, જે છંદની અંદર જે લયની અંદર ત્રણ પદ આવેલા છે અને ત્રણ પદ દ્વારા જે મંત્રનું આરાધન કરવામાં આવે છે અને એ મંત્ર દ્વારા તમામ પ્રકારની ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય, તેજની પ્રાપ્તિ કરી શકાય એવા મંત્ર વિશે વાત કરી. દરેક દેવતાનો અલગ અલગ ગાયત્રી મંત્ર છે. હનુમાનજીનો અલગ ગાયત્રી મંત્ર છે, સૂર્યનો અલગ ગાયત્રી મંત્ર છે, ગણપતિનો ગાયત્રી મંત્ર અલગ છે. ગણપતિનો ગાયત્રી મંત્ર છે એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શિવજીનો ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આમ દરેક દેવતાની અલગ ગાયત્રી છે. તો આ ગાયત્રી છંદની એટલી મહિમા, એટલી ઉર્જાના કારણે ગાયત્રીને કાલાંતરે ગાયત્રી દેવી તરીકે, વેદ માતા ગાયત્રી તરીકે સ્થાપિત કરી દેવામાં આવ્યું. અને ગાયત્રી જો મંત્ર ત્રણ પ્રકારે કરવામાં આવે છે. ગાયત્રી ત્રણ સ્વરૂપમાં મનાય છે. પ્રાતઃકાલની સંધ્યામાં કહેવાય છે બ્રહ્મ સ્વરૂપા, મધ્યાહનકાલની સંધ્યાની અંદર કહેવાય છે ગાયત્રી જે છે રુદ્ર સ્વરૂપા, સાયંકાલની સંધ્યા સમય ગાયત્રી નારાયણ સ્વરૂપમાં મનાય છે. આમ ત્રણ સ્વરૂપમાં ગાયત્રીની આરાધના કરવામાં આવે છે. આમ ત્રણેય સ્વરૂપે ગાયત્રીની આરાધના બાલા, યુવતી અને પ્રૌઢાના સ્વરૂપમાં આરાધના કરવામાં આવે છે. પણ ગાયત્રી મંત્ર મૂળભૂત જે આપણે ગાયત્રી મંત્ર જાણીએ છીએ, તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવશ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આગળ વ્યાહૃતિ લાગે છે ઓમ ભૂર્ભુવઃ. તો આ સંપૂર્ણ ગાયત્રી મંત્ર જે છે એનું આરાધન કરવાથી બ્રહ્મત્વની સિદ્ધિ પ્રાપ્ત થતી. પણ બ્રહ્મત્વની સિદ્ધિને મેળવવા માટે, બ્રહ્મતત્વને જાણવા માટે ગાયત્રી મંત્રની દીક્ષા લેવામાં આવતી છે, જેને કહીએ છીએ આપણે યજ્ઞોપવિત સંસ્કાર કે ઉપનયન સંસ્કાર. અને શુદ્ધ ભાષામાં કહીએ તો જનોઈ ધારણ કરવાની વિધિ. ઉપનયન એટલે જનોઈ ધારણ કરીએ ત્યારે કાનની અંદર ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે છે અને ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવો જોઈએ. મનસી જાપ કરવાથી ગાયત્રી આત્માની શુદ્ધિ કરવાવાળી બને છે. ગાયત્રી મંત્ર જે છે આત્મનો ઉદ્ધાર કરવાવાળી છે. એમ કહ્યું છે દરેક વ્યક્તિએ નિત્ય પાપોના ક્ષય માટે 30 ગાયત્રી માળા અવિરત કરવી જરૂરી છે. ત્યાર પછી ઉપર જેટલી ગાયત્રીની મંત્રની જપ કરી એટલી ગાયત્રીની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. સર્વપ્રથમ ગાયત્રી મંત્રના દ્રષ્ટાઓમાં વિશેષ મહત્વ જોવામાં આવતું હોય તો કહેવાય છે વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની આરાધના કરી અને એને ગાયત્રી મંત્રને દ્રષ્ટા બન્યા છે. એટલે ગાયત્રી મંત્ર જપની પૂર્વે સંકલ્પ જો કરવામાં આવે છે તો ગાયત્રી મંત્રના ઋષિ જે છે વિશ્વામિત્ર ઋષિ માનવામાં આવે છે. સપ્ત વ્યાહૃતિ એની વ્યાહૃતિઓ માનવામાં આવી છે. એના દેવતાઓ છે આ બધા 24 અક્ષરોના 24 દેવતાઓ છે અને 24 તત્વોની અંદર વિદ્યમાન શરીરની અંદર ઇન્દ્રિયો પછી કર્મેન્દ્રિયો આ બધું 24 તત્વ બને છે. 24 તત્વ છે, 24 ગાયત્રીના અક્ષરો છે. આનો જે સમન્વય છે એ પવિત્ર કરવાવાળો છે. અને જો ગાયત્રી મંત્ર મૌનભૂત થઈ ત્રણેય સંધ્યા સમય જપ કરવામાં આવે ત્યારે ભગવતીની પૂર્ણ કૃપા એની અંદર ઉતરતી હોય છે અને બ્રહ્મત્વની સિદ્ધિ, બ્રહ્મ કહેતા પરમાત્મા જે પરમ તેજ પરમ ઈશ્વર છે એની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આ મંત્રમાં હોવાને કારણે એને ગાયત્રી મંત્ર કહેવાય છે. અને ગાયત્રીનો અર્થ જ થાય ગાયતા ત્રાયત ઇતિ ગાયત્રી. જે મંત્રનું ગાયન કરવાથી ત્રાણ થાય, મુક્તિ મળે, બંધનોમાંથી છુટકારો મળે, દોષોમાંથી નિવૃત્તિ મળે, પાપોનો ક્ષય થાય
એને કહેવાય છે ગાયત્રી મંત્ર. આ ત્રિફળા ગાયત્રી મંત્રનો આરાધન કરવા માત્રથી, એનો અવિરત જપ કરવાથી બ્રહ્મ તેજની વૃદ્ધિ થાય છે. જો ગાયત્રી મંત્રના 24 હજારનું એક પુરસ્ચરણ, એવા 24 પુરસ્ચરણ જો કોઈ દ્વારા કરી દેવામાં આવે છે તો એની બ્રહ્મત્વની સિદ્ધિની શરૂઆત થાય છે. બ્રહ્મત્વના માર્ગની અંદર અગ્રસર થતો હોય છે અને તત્વજ્ઞાનનું જ્ઞાન સ્વતઃ ધીરે ધીરે પ્રાપ્ત થવા લાગતું હોય, એનું કપાળ તેજોમય બની જતું હોય છે અને એનું જ્ઞાન અદ્વિતીય બનવા લાગે છે. એ ગૂઢ રહસ્યોને સમજવા માટે સહજ બની જતો હોય છે. અને આમ ગાયત્રી મંત્રની આરાધના કરવાથી ત્રણેય સંધ્યાએ પ્રાતઃકાલે સૂર્યોદય થાય એ પૂર્વે ગાયત્રી, એમ કહેવાય છે આકાશની અંદર નક્ષત્રો વિદ્યમાન હોય અને સૂર્યના ઉદયનું પ્રથમ કિરણ થયું હોય તે સમયે ગાયત્રી મંત્ર આરાધન કરવું જોઈએ. એને પ્રાત સંધ્યા અને એ સંધ્યા સમયે ગાયત્રીનો જપ કરવામાં આવે ત્યારે પ્રાત રાત્રે કરેલા પાપોનું શમન થાય છે અને ભગવતીની પૂર્ણ કૃપાથી નિષ્પાપ બની અને પવિત્ર આત્મા બનતો હોય છે. મધ્યાહ્ન સંધ્યા સમયે પ્રાતથી મધ્યાહ્ન સમય દ્વારા સુધીમાં થયેલા પાપોનું શમન થાય છે અને સાયંકાલની સંધ્યા એટલે એમ કહેવાય છે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હોય અને નક્ષત્ર મંડળ દેખાતું ન હોય, બંનેની મધ્યભાગ થયો હોય અને તેવા સમયે હજી આકાશ અને સૂર્યનું અંતિમ કિરણ બાકી હોય તે સમયે જ્યારે ગાયત્રી સંધ્યા કરવામાં આવતી હોય, સાયન સંધ્યા કરવામાં આવતી હોય ત્યારે ભાગવતી ગાયત્રીની પૂર્ણ કૃપા એને જીવનમાં ઉતરતી હોય છે. એ વ્યક્તિત્વ એનું તેજોમય બનતું હોય છે. આમ ગાયત્રી મૂર્તિની માતા, ગાયત્રી માતાની મૂર્તિ ગણીએ તો પંચમુખા કહી છે, પંચ તત્વની શુદ્ધિ અપાવવાળી છે. આ પંચ મહાવ્યાહૃતિઓ કહી છે એની સિદ્ધિ, એટલે આ બ્રહ્માંડને જ્યાં પણ તમે નિવાસ કરો ત્યાં આગળ ભગવતીની પૂર્ણ કૃપા આપના જીવનમાં પ્રાપ્ત થાય એના માટે ગાયત્રી મંત્રનું આરાધન કરવામાં આવે છે. 24 હજારના આવર્તન દ્વારા એમ કહેવાય છે બ્રહ્મત્વ એક પુરસ્ચરણ થયું, એવા 24 પુરસ્ચરણ જો કરી દેવામાં આવે તો ગાયત્રી મંત્ર સિદ્ધિ થતી હોય છે. જેમ જેમ લાખોની સંખ્યામાં ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે પણ મંત્ર હંમેશા મૌની ભૂતવા કરવો જોઈએ, મૌન રહીને કરવો જોઈએ. મંત્ર ક્યારે, ગાયત્રી મંત્ર ક્યારે હોઠ ફફડાવ્યા વગર કરો તો જ એની સિદ્ધિ મળે છે. હોઠ ફફડાવીને મંત્ર કરવાથી એની સિદ્ધિ ઓછી થઈ જતી હોય છે. કારણ કે ગાયત્રી મંત્ર એ વાતાવરણ શુદ્ધ કરવા માટે નથી, આત્માને શુદ્ધ કરવા માટે છે. આત્માની અંદર પરમાત્મા તત્વને આત્મબોધ કરવા માટે, પોતાની અંદર રહેલા બ્રહ્મને જાગૃત કરવા માટે અને બ્રહ્મ સાથે તાદાત્મ્ય કેળવવા માટે ગાયત્રી મંત્રની આરાધના કરવામાં આવતી હોય છે. એટલે એમ કહ્યું છે પ્રાતઃકાલની સંધ્યામાં, મધ્યાહ્નકાલની સંધ્યામાં અને સાયંકાલની સંધ્યામાં પાપોના ક્ષય માટે અને બ્રહ્મત્વની સિદ્ધિ માટે ત્રણેય સંધ્યાએ 11 11 ગાયત્રી મંત્રની માળા કરવી અનિવાર્ય છે. જો કહ્યું છે કે તમે આ સમયે પૂર્ણ 33 માળા પૂરા દિવસે નથી કરી શકતા તો કેવલ એક માળા ઓછામાં ઓછી પ્રત્યેક સંધ્યાએ કરવી જોઈએ, નહીં તો ઓછામાં ઓછો 11 વખત ગાયત્રી મંત્ર સંધ્યા સમયે બહુ ઉતાવળમાં હોય તો 11 મંત્ર ગાયત્રીનો જો જપ કરવામાં આવે તો પણ ભગવતીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. પણ બ્રહ્મતેજની જો પ્રાપ્તિ કરવી હોય તો ત્રિકાળ સંધ્યા કરવી જરૂરી છે અને ત્રિકાળ સંધ્યા જો આ કળિયુગની અંદર સમયે દરેકથી સહજ નથી બનતી તો તેવા સમયે કેવલ પ્રાતઃકાળની સંધ્યા કે સાયંકાળની સંધ્યા જ કરવામાં આવે. આ બંને સંધ્યાની અંદર ગાયત્રી મંત્રની યથાશક્તિ માળા જપ કરવામાં આવે તો સાધકની તમામ મનોરથોની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે, બ્રહ્મત્વની સિદ્ધિ થાય છે, બ્રહ્મતેજ જાગૃત થાય છે. અને જ્યારે બ્રહ્મતેજ જાગૃત થાય એટલે તમે એમના કપાળમાં જોઈને જ ખ્યાલ આવી જાય, અદ્વિતીય આનંદમાં રહેતો હોય છે અને તમામ પ્રકારના વિષયોમાં સહજતા પ્રાપ્ત હોય છે. આ બ્રહ્મતેજનું પ્રતીક છે. જ્યારે બ્રહ્મતેજ જાગૃત છે એના ચરણની અંદર આપણને વંદન કરવાની ઈચ્છા થઈ જતી હોય છે, એવું બ્રહ્મતેજ ગાયત્રીના સાધકની અંદર જોવા મળી આવતું હોય છે. એમ કહેવાય છે ગાયત્રી મંત્રના કેટલાક કામ્ય પ્રયોગો પણ છે. જ્યારે આર્થિક તંગીનો અનુભવ કરતા હોય ત્યારે બિલ્લીના બિલ્વપત્રને મધમાં અને ગાયના ઘીમાં ડબોળી અને પછી જો આહુતિ આપવામાં આવે છે, યજ્ઞ કુંડની અંદર આહુતિ આપવામાં આવે ગાયત્રી મંત્ર દ્વારા, તો આવું 1.25 લાખ આહુતિ જો કરવામાં આવે તો ગાયત્રીની સિદ્ધિ દ્વારા એ સાધકના જીવનની અંદર એમ કહેવાય છે લક્ષ્મી કામના સફળ સહજ બનતી હોય છે, લક્ષ્મી તંગી દૂર થતી હોય છે. બીજા નંબરમાં એમ કહ્યું ગાયત્રી મૂળભૂત સવિતુર મરે નો મંત્ર છે. સવિતુ એટલે સૂર્યનારાયણનો આધારભૂત મંત્ર છે. તત્સવિતુ વરેણ્યમ,
तो ये सूर्यनारायण नी पूर्ण कृपा एना जीवन में उतरती हुए सूर्य नी पीड़ा माती मुक्ति मरती हुए जेनी कुंडली नी अंदर सूर्य नबड़ो होय एने आत्मविश्वास नी उणप होय गायत्री मंत्र नी आराधना द्वारा आत्मविश्वास में वृद्धि थती हुए सूर्य तेजस्वी बनतो होय छे एनु ललाट तेज दीप्यमान बनतो होय छे तेजोमय बनी जतो होय छे आम दरेक क्षेत्र नी भगवती नी गायत्री नी आराधना करवाथी व्यक्ति गायत्री नो साधक छे अग्रसर बनतो होय छे तेजोवान बनतो होय छे मेधावान बनतो होय छे एनी जे दिया छे जे मेधा जे छे ए प्रबल बनती होय छे गायत्री मंत्रना आराधन द्वारा एमा रहेली तमाम देवत्वनी शक्ति सिद्ध थती होय छे केवल 24 तत्वों पर गायत्री मंत्रनो आराधन करवाथी एनु नित्य जप करवाथी सिद्धिनी प्राप्ति थाय छे पण गायत्री मंत्रने सिद्ध करवा माटे 24,000 गायत्री मंत्रनो एक पुरस्चरण एवा 24 पुरस्चरण करवामां आवे तो गायत्री मंत्र सिद्ध थतो होय छे अने जेने दीक्षित छे जे लोकोए जनोई धारण करी छे ए तमाम द्विजवर्गोए गायत्री मंत्रनी ओछा मोची एक माळा नित्य अवश्य जप करवी जोईए आम करवाथी ज ब्रह्मत्वनी सिद्धि प्राप्त थाय छे अन्यथा मात्र ने मात्र એ કહેવાય ને એક દેખાવ બનતો હોય છે એટલે બ્રહ્મત્વ હોતું નથી બ્રહ્મત્વની સિદ્ધિ માટે કેવલ ને કેવલ ગાયત્રી સાધના જ છે અને એટલા માટે દરેક બ્રાહ્મણને બાળપણની અંદર યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે અને કાનની અંદર ગુપ્ત રીતે ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર ગુપ્ત હોવાને કારણે ગુપ્ત એટલા માટે કહેવાય છે કે ગુરુ દીક્ષા દ્વારા આપવામાં આવેલો છે એટલા માટે એ મંત્ર આખું દુનિયા ભલે જાણતી હોય પણ જેને આ દીક્ષા લીધી હોય એને પોતાના મુખે બીજાની આગળ આ મંત્રને પ્રગટ ન કરવો જોઈએ અત્યારે વાતાવરણ ચાલતું હોય છે કે મોટે મોટેથી લોકો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરે છે બરાબર છે પણ જો તમારે ગાયત્રી મંત્રનો ફળ જોઈતું હોય ગાયત્રીની ઉર્જા જોઈતી હોય ગાયત્રી મંત્રની ઉર્જા દ્વારા પોતાનું બ્રહ્મતેજને જાગૃત કરવું હોય તો હોઠને ફફડાવ્યા વગર મૌન થઈને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ જો જીભ હલાયા વગર પણ જો ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પણ શક્ય ના હોય તો હોઠ ફફડાવ્યા વગર ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ પ્રાતઃકાલની જ્યારે સંધ્યા કરતા હોય ત્યારે નાભી આગળ માળા રાખી ગૌમુખી રાખી પ્રથમ આંગળીનો ત્યાગ કરી ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ મધ્યાહ્નકાલની સંધ્યાએ હૃદય આગળ માળા રાખીને મંત્ર જાપ કરો સાયંકાલની સંધ્યાએ મુખ આગળ હાથ રાખી માળા રાખીને મંત્ર જાપ કરવો જોઈએ આમ કરવાથી ગાયત્રીની સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય છે બ્રહ્મતેજને પ્રાપ્ત કરી શકાય છે આવી જ રીતે ધર્મ અર્થ આસ્થા અને સંસ્કૃતિની વાતોથી આપ લોકોને અવગત કરાવતા રહીશું ત્યાં સુધી આપ મને આશો તો સાચારીને રજા આપશો જય ભવાની બસ આ જ રીતે દરરોજ ભક્તિરસમાં આપને સુંદર મંદિરોના દર્શન કરાવીશું સાથે જ ધર્મશાસ્ત્રોનું મહત્વ પણ સમજાવીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્તે